કહિયામાં નથી આ ખૂબ વાસ્તવિક વાત છે પાર શું કહેશો શાળાઓ છે તેની મનમાની યથાવત છે ગરીબ અને મધ્યમ વર્ગ આ કોરોનાની પરિસ્થિતિમાં પોતાનું બાળક સ્કૂલે નથી જતું તે છતાં પણ ફી ભરવા મજબૂર થયું 100% આપની વાત સાચી છેલ્લા 3 મહિનાથી જે દેશની આર્થિક સ્થિતિ અને દેશની પ્રજાની જે પરિસ્થિતિ ખરાબ થઈ છે આજે તમે જો ઉદગમ એકલવ્ય ઘણી બધી બીપીએસ મોટી સ્કૂલો 1.5-2 લાખ રૂપિયા બેફામ લૂંટ મચી રહી એવી ફી માંગે છે બાળક ઘરે બેસ્યું છે લોકો ત્યાં કોઈ મેન્ટેનન્સ નથી ઝીરો મેન્ટેનન્સ તો પણ બેફામ ફી ઉઘરાઈ રહ્યા છે અને ઓનલાઈન ભણતરના નામે પણ 1000-2000 રૂપિયા દર મહિને પેનલ્ટી અને એ રીતની ફી બેફામ ઉઘરાવે છે એટલે વાલીઓને પરિસ્થિતિ ખરાબ છે શિક્ષણ અધિકારી ડીઓ ઓફિસ અમે રજૂઆત કરી જવાબ નહીં મળે તો શિક્ષણ વિભાગ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઓફિસે જઈશું ત્યાંથી જવાબ નહીં મળે તો એમના ઘરનો ઘેરાવો કરવો પડશે ઘરનો ઘેરાવો કરીશું પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને ફી માફી 3 મહિનાની કરવામાં આવે દિવાળી સુધીની કોઈ ફી ઉઘરાવવામાં ના આવે કોઈ પણ વાલી સાથે તેવી એનએસયુની માંગ